मित्रों कच्छ का क्राइम न्यूज चैनल में तमारुं स्वागत है। हूँ छू नितेश गोर। भूजनी अंदर गई रात्रि थी धोधमार वरसाद वरसी रह्यो छे। दरेक जगह भूजनी अंदर पानी नो भरावो पण थई गयो छे। अत्यारे अमारी टीम आवी छे भूजना बस स्टेशन विस्तार नी अंदर। आ बस स्टेशन विस्तार नुं नजारुं छे त्यां दरेक दुकानों में वेपारीओनी दुकानों नी अंदर पण पानी भराई गया छे। भूजनी आ नानी गली कहेवाय जे नानी गली नी विस्तार नी अंदर नवुं बस स्टेशन बनी रह्युं छे। बस स्टेशन नी अंदर दीवाल करवामां आवी छे बहारे, शेना माटे के पानी नो भराव अंदर ना आवे एना कारणे હવે દિવાલ કરવામાં આવી છે। દિવાલના કારણે અહીં જે વેપારીઓ છે નાના નાના એમની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। અત્યારે આ જોઈ શકો છો કેમેરામેન તમને બતાવશે દ્રશ્ય, જ્યાંથી પાણી નિકાલ કરવા માટે રસ્તો શોધવામાં આવી રહ્યું છે। અગર અહીં રસ્તો નહીં મળે પાણીનો તો અહીં નાની નાની ઇલેક્ટ્રોનિક અને મોબાઈલની જે દુકાનો છે તેમના સરસામાન બગડી શકે છે અને લાખો કરોડોનું નુકસાન પણ થઈ શકે છે। વેપારીઓને એવું કહેવું છે કે નગરપાલિકાનું મોન્સૂન જે કામગીરી આવે છે જે કામગીરી કરવામાં નથી આવી જેના કારણે અહીં પાણીનો ભરાવ થઈ ગયો છે। આ બસ સ્ટેશન વિસ્તાર છે, બસ સ્ટેશન વિસ્તારની અંદર પણ કમર સુધી પાણી ભરાઈ રહ્યા છે। સામેની બાજુ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ છે ત્યાં પણ અંદરની બાજુમાં પાણીનો ભરાવ થઈ ગયો છે। ભુજમાં ગઈ રાત્રિથી વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ભુજમાં ગઈ રાત્રિથી સતત વરસાદ વરસી રહ્યું છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા ઊભી થઈ છે। ભુજ નગરપાલિકાની મોન્સૂન કામગીરીની પોલ પાદરી પણ થઈ ગઈ છે। ભુજ જૂના બસ સ્ટેન્ડ, ઇન્દિરાબાઈ હાઈસ્કૂલ, બસ સ્ટેન્ડવાળી ગલી, વાણિયાવાડ, મેયર અલી ચોક, વોગડા ફળિયા જેવા અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે। તો જૂના બસ સ્ટેશનનું કામ ચાલુ હોય અહીં નાનકડી દિવાલ બનાવી દેવામાં આવી છે જેના કારણે બસ સ્ટેશન, મોડર ટોકીસ પાસે આવેલી નાની બજારની દુકાનમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે। તંત્રને અપીલ કરી રહ્યા છે કે કોઈ મોટી સમસ્યા ઊભી થાય તે પહેલા અહીં ભરાતા પાણીનું યોગ્ય નિકાલ કરવામાં આવે। મારું નામ રણજીત પ્રજાપતિ। આ એસટી જૂનો બસ સ્ટેન્ડ વિસ્તાર છે। અમારે અહીંયા દુકાનો ઇલેક્ટ્રિકની લગભગ 30-40 દુકાનો અહીંયા છે। સામે ગલીને 50-60 દુકાનો છે। અહીંયા પાણી ભરાઈ ગયું છે, તમે જોઈ શકો વિડીયો દ્વારા। નગરપાલિકાની બેદરકારીને કારણે અહીંયા પણ રોડ ઉપર કેટલું પાણી આવેલું છે। બસ સ્ટેન્ડની બેદરકારીને કારણે પણ પાણી અહીંયા ભરાવ વધારે થઈ ગયો છે। એસટી બસવાળે સામેથી જોઈ લો બધું ગાડી કરેલું છે, ત્યાં પાણી એ લોકોને બંધ કરેલું છે। અમારે દુકાનમાં આવવાની શક્યતા અત્યારે 5-10 મિનિટમાં દુકાનોમાં અંદર આવી જશે। અમારો માલ લાખો રૂપિયા નુકસાન થવાની શક્યતા છે। ઘણા બધા વેપારીનો તો ઇલેક્ટ્રોનિક માલ છે એટલે જરાક પાણી ટચ થાય તો માલ ખરાબ થઈ જવાની સંભાવના પૂરેપૂરી રહેશે। અષાઢી બીજ કચ્છી નવા વર્ષની દરેક કચ્છી ભાઈ બહેનોને શુભકામનાઓ। શુભેચ્છક શ્રી જીતેન્દ્ર ઠક્કર, પ્રમુખ શ્રી આમ આદમી પાર્ટી, પૂર્વ કચ્છ જિલ્લો। નોંધ: સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે।